રેસ્ટોરન્ટ પાવર હાઉસ સામે શનિવારે હત્યાનો ભોગ બનેલા રઈસ બેગની હત્યા કરનાર ત્રણ પૈકી બે આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા હતા, જ્યારે એક આરોપી ફરાર થઈ ગયો હતો અને સાથે જમવાનું બનાવ્યા બાદ પોતાની થાળીમાં વધુ જમવાનું લેતા લાકડાના બે ફટકા મારી હત્યા કરી હોવાનું હત્યારાઓએ કબૂલાત કરી હતી. સલાબતપુરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ શનિવારે સવારે 30 વર્ષીય રઈશ બેગ સઈદ બેગ મિર્ઝાની હત્યા કરાયેલી લાશ ઉમરવાડા ટોરેન્ટ પાવર હાઉસ સામેથી મળી આવી હતી. તેના ચહેરા અને માથાના ઈજાના નિશાન હતા. સલાબતપુરા પોલીસે કરેલી તપાસમાં મૃતક હોટેલમાં છૂટક નોકરી કરતો હતો અને ત્યાં જ ત્રણેક મિત્રો સાથે રહેતો હતો. તેની પત્ની પણ તેને છોડીને જતી રહી હતી. તેની સાથે રહેતા ત્રણે યુવાનો હત્યાને સવારથી જ ગુમ હોય અને આરોપીઓ તેના મિત્રો જ હોવાની શંકા પ્રબળ બનતા પોલીસે સલીમ ઉર્ફે બિચ્છુ, બાબુ ખાન પઠાણ અને એશાદ ગિયાસુદ્દીન સૈયદને પકડી પાડ્યા હતા અને તેઓની પૂછપરછ કરતા તેઓએ કરેલી કબૂલાત પ્રમાણે મૃતક તથા ત્રીજો આરોપી સિકંદર સાથે રહેતા હતા અને ચારે ભેગા મળી જમવાનું બનાવ્યા બાદ શુક્રવારે રાત્રે જમવા બેઠા હતા ત્યારે ભૂખમાં અક્રાંતિયા બનેલા રહીશે વધુ જમવાનું લઈ લીધું હતું, જેથી તેઓ વચ્ચે બોલાચાલી થતા લાકડાના ફટકા મારી દીધા હતા અને સવાર સુધી તેના ભાનમાં આવવાની રાહ જોઈ હતી, પરંતુ તે ભાનમાં ન આવતા ભાગી છૂટ્યા હતા. સુરત શહેરના સલાબતપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં 8 તારીખે સવારે 7:30 વાગ્યાના સુમારે રિંગ રોડ ઉપર કિન્નરી દરવાજા પાસે એક કિસમને નીચે પાર્કિંગમાં બેભાન હાલતમાં મળી આવેલો અને તેને માથાના ભાગે તેમજ ગળાના ભાગે ઈજાઓ થયેલી, જેને તાત્કાલિક સારવારમાં મોકલતા સારવાર દરમિયાન મોત થયેલું અને આ અંગે સલાબતપુરા પોલીસે ખૂનનો ગુનો દાખલ કરેલો. શરૂઆતમાં મરણ જનાર ઈસમની ઓળખ પ્રસ્થાપિત નહીં થયેલી અને માનનીય પોલીસ કમિશનરશ્રી તેમજ અન્ય ઉચ્ચ અધિકારીના માર્ગદર્શન હેઠળ પોલીસે જુદી જુદી ટીમો બનાવી ટૂંક જ સમયમાં મરણ જનારની ઓળખ પ્રસ્થાપિત કરેલી અને જેમાં મરણ જનારને માથાના ભાગે ઈજા કરેલી અને આ ગુનાની તપાસના કામે ગુનો વણસોધાયેલ હોય ખૂન નિપજાવનાર ઈસમોને પોલીસે જુદી જુદી ટેકનિકો તેમજ અંગત બાતમી અને પૂછપરછ આધારે શોધી કાઢેલ છે. હાલ તો સલાબતપુરા પોલીસે બે હત્યારાઓની ધરપકડ કરી ભાગી છૂટેલા સિકંદર નામના હત્યારાને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે. બ્યુરો રિપોર્ટ, એલ્કે સ્ટાર ન્યૂઝ, સુરત.